અષાઢી બીજ કચ્છ વાસીઓ માટે મહત્વનો દિવસ. અષાઢી બીજના દિવસે કચ્છી નવા વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે એકમેકને શુભેચ્છાઓ આપી કચ્છમાં અષાઢી બીજ ઉજવાય છે. કચ્છની એકતાના સૂત્રને બાંધનાર દિવસ એટલે અષાઢી બીજ. અંદાજે 800 વર્ષ પૂર્વે રાજાશાહીના શાસન દરમિયાન રાજાને લીલોતરી ગમતી અને તે વખતે અષાઢી મહિનામાં હરિયાળી થઈ જતા રાજાએ ત્યારથી આ દિવસને કચ્છી નવું વર્ષ તરીકે ઉજવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી ઉજવાય છે, કચ્છમાં ઉજવાય છે અષાઢી બીજના દિવસે નવા વર્ષનો પ્રારંભ પણ ઉજવણી કરવામાં આવે છે. સાંભળો, આજે બધાએ મિત્રો સાથે મળીને કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ઉજવણી કરી છે. કારણ કે આજનો દિવસ એ અનેરો દિવસ છે, કચ્છીઓ માટે પણ અનેરો દિવસ છે. દેશ પરદેશમાં જ્યાં પણ કચ્છીઓ વસે છે ત્યાં આજે બપોરે મીઠાઈ સાથેનું ભોજન જમશે અને કચ્છી નવા વર્ષની ઉજવણી કરશે. અમારી સંસ્થા દ્વારા અમારા બધા સાથે મિત્રો બધા મળીને આજે સવારે બધાને મીઠું મોઢું કરાવી અને કચ્છી નવા વર્ષની ઉજવણી કરી છે. અમે હું તો કચ્છી સમાજ જેવું કાંઈ નથી, હું તો આખા ભારતને અભિનંદન આપતો હોઉં. સારા કર્મ કરો, નવું વર્ષ અત્યારે અમારે ત્યાં જેની જરૂર છે એવા લોકોના લગ્ન શરૂ છે, સિઝન શરૂ છે, એટલે અમે તો રોજ એક બે લગ્ન થતા હોય એ જ અમારું નવું વર્ષ સમજીએ. તો ફરી ફરી દરેકને ભગવાનની કૃપા વર્ષે ભગવાન પર પ્રાર્થના. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. ચલો સર, બસ.